2020 તારીખ છે. આજે હું તમને કાર્ય બે ઠંડી વિશે સમજાવીશ. અને કવિ, તેના કવિનું નામ છે કૃષ્ણ દવે. મારું નામ ગોયલ જે છે. આજે 3/9/2020 તારીખ છે. આજે હું તમને કાવ્ય બે ઠંડી વિશે કહીશ. અને તેના કવિનું નામ છે કૃષ્ણ દવે. બે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટપટ પીરાવ મને બંડી. આના કરતા હતા દાળ પર રમતા અડકો ધડકો. મીઠો મીઠો મને જ લાગતો એ સવાલ નહોતો. અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે બનાવ્યો આ ફ્રીજ જેમાં નથી ઊંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજ લે ફ્રીજનો લેવા માટે ખાલી. મૂળાભાઈએ ટમેટાને ટપાક મારી ટપલી. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોઈને નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો સરખો પાર કરીને આવ્યા. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો. આજે હું તમને આ કાવ્યની સમજૂતી વિશે સમજાવીશ. ટમેટું કહે છે કે મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. તે માટે દૂધી માસી મને ઝટપટ પહેરાવો બંડી. અમે હતા દાળ પર ત્યારે અમને ખૂબ જ મજા આવતી અને અમને મીઠો મીઠો તડકો ખૂબ જ મજા આવે. મીઠો મીઠો તડકો ખૂબ જ મજા આવે છે. અહીંયા તો ફ્રીજમાં ચારે તરફ ઠંડી ઠંડી છે. અહીંયા તો ચારે તરફ ઠંડી ઠંડી જ. આવું ફ્રીજ કોણે બનાવ્યું હશે જેમાં જરા પણ ગણમાસો નથી. ત્યાં કોકે ફ્રીજના દરવાજો ગાળી લેવા માટે ખોલ્યો એટલે મૂળાભાઈએ મસ્તીમાં ટપાક કરતી ટમેટાને ટપલી મારી. ટપલી મારવાને કારણે ટમેટું છેક ફ્રીજની બહાર નીકળી ગયું. જે બારીમાંથી તેને સૂરજનો તડકો જોયો તે ખૂબ જ આનંદમાં આવી ગયું. કેટલી વારમાં સૂરજ દાદા સરકો પાર કરીને ટમેટા પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે ટમેટા રાજા તમે અમારો આ તડકો આનંદ આપતો પહેરી લયો. હવે હું તમને આ પાઠના પ્રશ્ન જવાબ સમજાવીશ. તો પહેલો પ્રશ્ન છે, ટમેટું બંડી પહેરવાનું કોને કહે છે? ટમેટું બંડી પહેરવાનું દૂધી માસીને કહે છે. બીજો, ટમેટું બંડી પહેરવાનું કોને કહે? ટમેટું દૂધી માસીને શું કહે છે? દૂધી માસીને બંડી પહેરાવાનું કહે છે. પ્રશ્ન ત્રીજો, ટમેટું અડકો દડકો ક્યાં રમતું હતું? ટમેટું અડકો દડકો ઝાડની ડાળી ઉપર રમતું હતું. પ્રશ્ન ચોથો, ટમેટાને ડાળી ઉપર શા માટે ગમે છે? ટમેટાને ડાળી ઉપર તડકો ખાવા ગમે છે. પ્રશ્ન પાંચમો, બરફના ગામ ક્યાં હતા? બરફના ગામ ફ્રીજમાં હતા. છ, મૂળાભાઈએ કોને ટપલી મારી? બોલવા ચાલુ. જવાબ, મૂળાભાઈએ ટમેટાને મસ્તી કરવા ટપલી મારી. સાતમો, નાનકડા કિરણોએ ટમેટાને શું કહ્યું? તેનો જવાબ, નાનકડા કિરણોએ ટમેટાને ખુશ કર્યું. પ્રશ્ન આઠમો, ટમેટું ખુશ કેમ થઈ ગયું? તેનો જવાબ, સૂર્યના કિરણો જોઈને ટમેટું ખૂબ જ ખુશ થઈ ગયું. હું તમને આના સમાનાર્થી શબ્દ સમજાવીશ. મીઠું તો કે ગળ્યું, ઠંડુ તો કે ટાઢ, ઉફ તો કે ગરમાળો, ખુશી તો કે રાજી, દરવાજો તો કે બારણું, સવાર તો કે પ્રભાત, સૂરજ તો કે સૂર્ય, તડકો તો કે તાપ. હું તમને આના વિરોધી શબ્દ કહીશ. બહુ તો કે થોડું, ઠંડી તો કે ગરમી, તડકો તો કે છાંયો, બહાર તો કે અંદર, સવાર તો કે સાંજ, ખુશી તો કે ના ખુશી. કો જે હું બોલું છું તે તમને સમજાય છે ને? રેડી? હા. હવે હું તમને તેની ખાલી જગ્યા વિશે સમજાવીશ. બે બારીમાંથી ખાલી જગ્યા વસ્તુ જોયું તો શું જોયું? સૂરજ. નાનકડા કિરણો ખાલી જગ્યા પાર કરીને આવ્યા. એમાં શું આવશે? તો કે સળકો. ફ્રીજમાં ખાલી જગ્યા મળતું નથી. તો શું નથી મળતું? તો કે હું. હવે હું તમને વિકલ્પ વિશે સમજાવીશ. પેલું છે
ઠંડીના કાવ્યના કવિ કોણ છે? જવાબ છે કૃષ્ણ દવે. બીજો વિકલ્પ છે ફ્રીજમાં ઠંડી કોણે લાગતી હતી? ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગતી હતી. અને ખાલી જગ્યા બનાવ્યું જેમાં નથી ઉફનું નામ. જવાબ શું આવશે બાળકો? તો એમાં જવાબ આવશે ફ્રીજ છે. ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? તેનો જવાબ છે ગારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો. એ ચોથું છે સૂરજનો તડકો ક્યાંથી આવતો હતો? તેનો જવાબ છે બારીમાંથી આવતો હતો. કેવો છે? મીઠો મીઠો. બાળકો આ કાવ્ય તમને સમજાઈ ગયું ને? તો તમારી નોટબુકમાં તમે લખી લેજો આ કાવ્ય. હેલો, હવે તમને હું આ કાવ્યનું હોમવર્ક આપી દઉં. આજનું હોમવર્ક છે પ્રશ્ન 4, તેના 8 વાક્ય લખીને મોકલવાના છે મને.